नमस्ते बाळको, आजे आपणे एनएमएमएस परीक्षानी तैयारी माटे दर्पण प्रतिबिंबमां भाग एक आनी अगाउना वीडियोमां जोई गया। हवे आपणे भाग बे आ वीडियोमां जोईशुं। जेमां डाबी बाजुए एक आकृति आपेली छे, तेनी दर्पण आकृति आपणे जमणी बाजुए चार आकृति आपेली छे, एमांथी शोधवानी छे। तो आनी अगाउना वीडियोमां आपणे एबीसीडी ना मूळाक्षरो कैपिटल स्मोल कक्को बाराक्षरी अने अंको अने गाणितिक संकेतों दर्पण प्रतिबिंब केवा मळे ए जोई गया, अने एने लगता थोड़ा प्रश्नों पण जोई गया, पायानी माहिती पण जोई गया। जो तमारे वीडियो जोवानो बाकी रही गयो होय तो प्लेलिस्ट में जई अने जोई लेजो, जेथी करीने परीक्षा में आ दर्पण प्रतिबिंबनो एटले के मिरर इमेज नो कोई पण प्रश्न आवे तो तमने शू प्रॉब्लम पड़े नहीं। खास मैं तमने कहूँ तू ए वीडियो में भारपूर्वक के अरीशो कई जगह मूकेलो छे ये ध्यान में राखवानु। आ बधा में अरीशो आ मूको मूकेलो छे, अरीशो जे जगह मूकेलो होय एनी डाबी जमणी उलटावानी छे। जो अरीशो नीचेना भागे होय तो आ रीते डाबी जमणी थशे, ए प्रमाणे आपणे जोवानुं छे खास। तो चालो आ बधा में अरीशो आ मूको ज गोठवेलो छे एवं समझवानुं तमारे, कोई में नीचे नथी, अने ए प्रमाणे आपणे आ प्रश्नोना जवाब आपवाना छे। तो चालो शुरुआत करीए, अने ए पण मैं तमने कह्युं तुं के अरीशामां जे अरीशानी नजीकनो भाग होय ए आगळ देखाशे। समझो के आ आकृति छे तो अरीशो अहींया छे, तो आ भाग ए आ बाजू देखाशे, पहला अरीशानी नजीक एनुं प्रतिबिंब मळशे અને આ ભાગનું પછી મળશે, એ રીતે આપણે જોશું તો આપણે ફટાફટ થઈ જશે। તો ચાલો શરૂઆત કરીએ આપણે। તો જુઓ અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે એન, એનને અરીસામાં જોઈએ તો આપણને કેવી રીતે દેખાય। આપણે બધા લેટર્સ જોઈ ગયા છીએ, મૂળાક્ષરો સ્મોલ અને કેપિટલ બંને કક્કાના પણ જોઈ ગયા અને અંકો પણ જોઈ ગયા છીએ। તો હવે તમને એ યાદ તો હશે જ, તો એન એન આપણે ડાબી જમણી ઉલટાશે। તમે જુઓ આ ભાગ અરીસાની નજીક છે તો ઊભી લાઈન પહેલાં હોવી જોઈએ, જુઓ અહીંયા ઊભી નથી એટલે આ તો નહીં જ આવે, અહીંયા પણ નથી એટલે આ તો નહીં જ આવે। તો હવે આ બંનેમાંથી જુઓ, બી અને આ એ અને સીમાંથી, તો જુઓ આ તો જેવો મૂળાક્ષર છે એવો ને એવો જ બતાવે છે એટલે આ પણ નહીં આવે। તો આપણો જવાબ આવશે આ એન એ, આપણો જવાબ આવશે એ। આ રીતે તમારે નક્કી કરવાનું। ચલો ગ, તો ગ અરીસાની નજીક અહીંયા આ કાનો પહેલો આપણને દેખાશે, અહીંયા અરીસો છે તો આ ભાગ પહેલાં દેખાય, તો એ ભાગ પહેલાં હોય એવો જુઓ તમે। આ ત્રણમાં એકમાં ભાગ પહેલાં નથી એટલે આપણો જવાબ આવશે। આ રીતે તમે નક્કી કરશો તો ફટાફટ તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે અને મોટાભાગે સાચા જ પડશે। ચલો અ, અવાળામાં તમે જુઓ આ કાનો જે અરીસાની નજીકનો ભાગ હોય પહેલાં દેખાય, આ કાનો પહેલો દેખાશે, અને ડાબી જમણી ઉલટાવાની છે એટલે આ જમણી બાજુનો કાનો છે ડાબી બાજુ દેખાશે અને આ ભાગ જમણી બાજુ દેખાશે। તમે જુઓ કાનો પહેલો દેખાય એવા, તો આમાં નથી, આમાં નથી, આમાં નથી, તો આ આવશે આપણું। ચલો હવે કે, કે જુઓ, તો કેમાં તમે જુઓ આ કાનો એ પાછળના ભાગે દેખાવો જોઈએ, એટલે કે જમણી બાજુ ડાબી બાજુ છે તો જમણી બાજુ દેખાશે। તો ચાલો એવું કોઈ છે તો કે જમણી બાજુ દેખાય એક જ છે, બાકીના આ ડાબી બાજુ દેખાય, આમાં ઉપર આમ નીચે એટલે આ તો આવશે જ નહીં, તો આપણો જવાબ આવશે। આ રીતે તમે ફટાફટ કરી શકો, અને જો તમને ઇમેજ યાદ હોય તો કંઈ વાંધો નહીં, નહીં તો તમે આ રીતે નક્કી કરજો। ચલો જુઓ હવે આપણે શું વિચારવાનું છે, તમારે કયો ભાગ પહેલાં આવશે। તો તમે જુઓ આ રાઉન્ડવાળો ભાગ, આ રાઉન્ડવાળો ભાગ છે એ કઈ બાજુ થશે, તો કે ડાબી બાજુ। તો ચાલો રાઉન્ડવાળો ભાગ ડાબી બાજુ હોય એવો, તો કે આ છે, અને ક્યાં હોવો જોઈએ, નીચે છે તો નીચે હોવો જોઈએ, ઉપર નહીં, તો ચાલો રાઉન્ડવાળો ભાગ ડાબી બાજુ, અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા જ છે પણ ક્યાં છે, તો કે ઉપર છે એટલે આ નહીં આવે, તો આપણો જવાબ આવશે।
આ રીતે નક્કી કરશો તો ખૂબ ફટાફટ અને મોટા ભાગે તમારા જવાબ સાચા જ આવશે. અને આવા બીજા પ્રશ્નોની, બીજી આકૃતિઓની જેવી રીતે હું સમજણ આપું છું એ રીતે પ્રેક્ટિસ કરજો, એટલે ફટાફટ થઈ જશે. ચલો અહીંયા જુઓ, ડાબી બાજુ જમણી બાજુ એટલે આ બે એરો કઈ બાજુ જશે? જમણી બાજુના ડાબી બાજુ બે એરો હોવા જોઈએ. તો ચલો, જમણી બાજુ બે એરો હોય એવા, તો કે આ છે, આ છે, આ છે અને આ નથી, તો આ તો નહીં જ આવે. ચલો હવે જુઓ, આ ડોટ ડાબી બાજુ છે તો જમણી બાજુ હોય એવું, તો ડોટ જમણી બાજુ અને ઉપરની સાઈડ હોવું જોઈએ. ચલો આ ડાબી બાજુ છે તો આ તો નહીં જ આવે. અહીંયા ડોટ નીચેની સાઈડ છે એટલે આ પણ નહીં આવે, કારણ કે આ એરો ઉપર છે, એ એરો નીચે બતાવે છે એટલે તો નહીં જ આવે. તો આપણો જવાબ આવશે સી. ચલો હવે આગળ જુઓ આકૃતિ, આકૃતિમાં જુઓ. ચલો અહીંયા અરીસો છે તો કયો ભાગ આ એરોવાળો કઈ બાજુ આવશે? તો કે અહીંયા અરીસાની નજીક આવશે, તો એરોવાળો અરીસાની નજીક સીધો છે તો સીધો જ આવવો જોઈએ. તો એવો ભાગ તમે જુઓ, આ સીધો નથી એટલે આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ અરીસાથી દૂર આવશે એટલે આ પણ નહીં આવે. તો આપણો જવાબ આ એ આવશે. તમે જુઓ આ આકૃતિને ઉઠાવી અને આની ઉપર મૂકી દો, આમ બંધ બેસે બરાબર, તો દર્પણ પ્રતિબિંબ કહેવાય. ટૂંકમાં ડાબી જમણી ઉલટાય, એટલે કે જે ભાગ અરીસાની નજીક હોય પહેલાં દેખાશે. તો આ ભાગ અરીસાની નજીક છે તો આ ભાગ આપણને પહેલો દેખાવો જોઈએ, અને જેવો છે એ રીતે ડાબી જમણી જ ઉલટાવાની છે. ચલો જુઓ હવે અહીંયા અરીસો છે તો આ લાઈન ત્રિકોણ આ રીતે જ ક્યાં દેખાવો જોઈએ? આ ભાગ પહેલો આવશે અહીંયા, તો આ રીતે ત્રિકોણ થઈ જશે, તો એ રીતે આડો ત્રિકોણ હોય. જુઓ તમે, આ તો નહીં જ આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, તો આપણો જવાબ આવશે. હવે આ આકૃતિમાં જુઓ, અરીસાની નજીક જુઓ તમે, આ ભાગ જમણી બાજુ છે તો કઈ બાજુ જશે? જમણી બાજુ તો ડાબી બાજુ જશે, જે ડાબી બાજુ એટલે કે આ અરીસાની નજીક છે તો અરીસાની નજીક જ આવશે, અને નીચે છે તો નીચે જ આવવો જોઈએ, અને ઉપર હોય તો ઉપર આવવો જોઈએ. અને આ ભાગ જમણી બાજુ અને ઉપર છે તો ઉપર જ આવવો જોઈએ. એ રીતે તમે આકૃતિ જુઓ. ચલો નીચે ચોરસ આવે અને ડાબી બાજુ હોય એવો, તો કે આ એક જ છે, બાકીના એક પણ નથી. અહીંયા જુઓ એમ એસ શૂન્ય અને ત્રણ. ચલો જુઓ તો તમે અરીસામાં જોશો તો એસ અને ત્રણ એક લાઇનમાં હોય એવા, અને ઉલટા સમજો કે ડાબી જમણી ઉલટાવીને. ચલો એસ અને ત્રણ એક લાઇનમાં હોય એવા જુઓ, અહીંયા એસ અને શૂન્ય છે તો નહીં આવે. પહેલો એસ અને ત્રણ આવશે, અહીંયા પહેલાં એમ અને શૂન્ય છે તો નહીં આવે, અહીંયા એમ છે એટલે નહીં આવે, તો આ એસ આપણું આવશે. ચલો હવે આગળ જોઈએ બીજી આકૃતિઓ. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ, જુઓ અરીસાની નજીક આ એરો છે તો આ એરો નીચેની સાઈડ છે તો નીચેની સાઈડ જ એરો આવવો જોઈએ. ચલો આ એ છે અને આ છે, આ જમણી બાજુ છે તો ડાબી બાજુ આવી ગયો. હવે જુઓ આ ભાગ, જુઓ આ ખાલી રાઉન્ડ છે, ગોળ ટપ્પુ નથી, બિંદુ નથી. જુઓ તો રાઉન્ડ હોય તો રાઉન્ડ જ હોવું જોઈએ, આ રીતે બિંદુ હશે તો નહીં ચાલે, ખોટું આવે. તો ચાલો એવો રાઉન્ડવાળો ભાગ જમણી બાજુ, તો આ એક. ચાલો પહેલાં તો આપણે આ એરોવાળા જોયા, તો આ બંને છે એટલે આ બંને તો જે કેન્સલ થઈ ગઈ. ચલો હવે જુઓ આ રાઉન્ડવાળો જમણી બાજુ, તો આ બંને છે પણ જુઓ આ રાઉન્ડ છે આ રીતનું, અને આ જુઓ તો આ નહીં આવે, એટલે આપણો જવાબ બી થશે. ચલો હવે બીજો આગળનો પ્રશ્ન જુઓ, બારમો. તો એમાં તમને આકૃતિ આપેલી છે, જુઓ. તો આ અરીસો છે તો આ ભાગ જે અરીસાની નજીક આવવો જોઈએ, આ એરો અને તમે જુઓ સામસામે એરો છે અને આ બંને રાઉન્ડ છે.
तो चलो सामसामे ए रीतनी आकृति हो जो लो, आ तो नहीं सामसामे, आ पण सामसामे नहीं, आ पण जुओ एक बाजू छे एटले आ पण नहीं, तो आपणो जवाब आज आवशे। अने जुओ आ अरीसानी नजीक आ भाग छे अने आ श्रावण छे, तो श्रावण टूंकमां आकृतिने उपाड़ीने आना उपर मूकी दे तो बराबर बन बेसे, एटले आ भाग आ बाजू आवशे, डाबी बाजू जमणी बाजूनो भाग अने डाबी बाजू नो जमणी बाजू जशे। चलो अहींया जुओ तमे अरीसानी नजीकनो भाग प्लेन छे, तो आपणो प्लेन भाग पहेलो आवो जोईए, तो आ भाग प्लेन छे, जुओ आ तो नथी, आ ઉપર છે આ નીચે છે એટલે બંને નહીં આવે, બંને પ્લેન છે એટલે આ પણ નહીં આવે, તો આપણો જવાબ આવશે। ચાલો જુઓ હવે આ અરીસો છે, એરો બે એરો છે આ બાજુ અરીસાની નજીક, તો બે એરો આવા જોઈએ આ બાજુ અરીસાની નજીક, ડાબી જમણી ઉલટાવો એટલે। ચાલો જુઓ બે એરો, આ ત્રણેય એરો એક સાઈડ છે, અહીંયા જુઓ બે એરો અને આ એક વિરુદ્ધ દિશામાં છે, તો આ ત્રણ એક દિશામાં છે તો નહીં જ આવે। આ જુઓ પહેલાં બે યારો એક જ દિશામાં, આ નથી તો આ પણ નહીં આવે, આ પણ એવી રીતે નથી તો નહીં આવે, તો આપણો જવાબ આવશે બી। જુઓ જે યારોવાળો ભાગ અરીસાની નજીક છે, તો યારોવાળો ભાગ જ અરીસાની નજીક આવવો જોઈએ। ચલો આગળની આકૃતિ જુઓ, પંદરમી આકૃતિ, એમાં જુઓ તમે અરીસાની નજીકનો ભાગ આ છે, નીચેનો એરો અરીસાની નજીક આવી જુઓ, તો ચલો આ બંને બને છે અરીસાની નજીક, નીચેના આ એરો આ બંને વિરુદ્ધ દિશામાં છે, તો આ તો નહીં જ આવે। હવે જુઓ એક બંને એરોની દિશા જુઓ વિરુદ્ધ સાઈડ છે, એક ડાબી બાજુ છે અને એક જમણી બાજુ છે, તો આ બંને એક જ સાઈડ છે એટલે આ પણ નહીં આવે, તો આપણો જવાબ આવશે। હવે સોળમો પ્રશ્ન જુઓ, અહીંયા તમે જુઓ સામસામે બંને ચોકડી છે, તો સામસામે આ અરીસાની નજીકનો ભાગ છે, જુઓ આ ચોકડી નીચેનો નીચે છે, તો નીચેની અરીસાની નજીક આવી જોઈએ। ચલો અહીંયા તો નથી જ એક પણ, અહીંયા જુઓ અહીંયા પણ નથી, પ્લેન ભાગ છે ચોકડીવાળો હોવો જોઈએ, અહીંયા પણ નથી એટલે આપણો જવાબ આવશે બી। ચલો જુઓ હવે આ અરીસો છે, અરીસાની નજીક કયો ભાગ હોવો જોઈએ, તો કે આ બિંદુવાળો આ રીતનો, તો ચલો આ ભાગ હોવો જોઈએ અરીસાની નજીક, તો એવો ભાગ અહીંયા જ છે, જુઓ આ ઉપર છે એટલે આ નહીં આવે, આ નીચે છે આ નહીં આવે, આ જમણી બાજુ છે તો નહીં જ આવે, તો આપણો જવાબ આવશે। હવે આગળ પ્રશ્ન જુઓ, આ અરીસો છે અરીસાની નજીક, ઉપર માઇનસ અને નીચે પ્લસ આવવું જોઈએ, તો અહીંયા બંને માઇનસ છે તો નહીં આવે, ઉપર માઇનસ અને નીચે પ્લસ છે જુઓ એટલે આવી શકે। હવે અહીંયા જુઓ આ ઉપર પ્લસ છે અને નીચે માઇનસ છે એટલે આ પણ નહીં આવે, બરાબર। હવે આ જુઓ ઉપર માઇનસ છે અને નીચે પ્લસ છે એટલે આ પણ આવી શકે, પણ જુઓ અહીંયા હવે આ માઇનસવાળો ડાબી બાજુ જશે અને આ આ બાજુ આવશે જમણી બાજુ, તો જમ બાજુમાં પ્લસનું નિશાની હોવું જોઈએ, અહીંયા માઇનસ પ્લસ, પ્લસ માઇનસ બરાબર બંને વિરુદ્ધ વિરુદ્ધ, અહીંયા બંને એક જેવા છે એટલે આ પણ નહીં આવે, તો આપણો જવાબ આવશે। ચલો હવે આકૃતિ આગળની જુઓ, તમારે શું જોવાનું છે, ચલો આ બે ડોટ એકબીજાની ઊભી લાઈન, અહીંયા તમે પહેલાં એ જુઓ કે કયો ભાગ અરીસાની નજીક આવશે, તો કે ઉપરના ભાગે ત્રિકોણ હોવો જોઈએ અને નીચેના ભાગે ડોટ હોવો જોઈએ। ચલો ઉપરના ભાગે ત્રિકોણ અને નીચેના ભાગે ડોટ છે અહીંયા, ચલો અહીંયા ઉપરના ભાગે ડોટ છે ને નીચે ત્રિકોણ છે, નહીં આવે અહીંયા, જુઓ અહીંયા બંને ડોટને ત્રિકોણ એક બાજુ છે એટલે આ પણ નહીં આવે, અહીંયા જુઓ અહીંયા મેં શું કહ્યું તમને, ઉપરના ભાગે ત્રિકોણ હોવો જોઈએ તો નીચે છે, આ પણ નહીં આવે, તો આપણો જવાબ આવશે એ। ચલો હવે જુઓ અહીંયા આ અરીસો છે અરીસાની નજીક, આ ચોરસ છે, તો આ ચોરસ અહીંયા અરીસાની નજીક જ આવવો જોઈએ, ચલો એ રીતે અરીસાની નજીક ચોરસ હોય એ રીતનું જુઓ, તો જુઓ આ ઉપર નીચે છે આ નહીં આવે,
આ બંને પણ નહીં આવે. આ જુઓ અરીસાની નજીક કઈ રીતે એની સાઈડ છે, જુઓ આ સીતા છે એટલે આ પણ નહીં આવે. આ રીતે ત્રસમાં છે એટલે આપણો જવાબ આવશે. આ રીતે તમે નક્કી કરશો પ્રતિબિંબ અરીસામાં કઈ રીતે દેખાય, તો તમારું ફટાફટ થઈ જશે. અને બને ત્યાં સુધી ખોટું નહીં પડે. શું ધ્યાન રાખજો ખાસ, કે જે અરીસાની નજીકનો ભાગ હોય એ આગળ દેખાશે. અહીંયા ત્રિકોણ છે, જુઓ અરીસાની નજીક તો ત્રિકોણ, અને ઉપર છે તો ઉપર જ દેખાય, અને નીચે હશે નીચે જ દેખાશે. આકૃતિઓમાં ખાસ આ રીતે તમે ચેક કરજો તો ખોટું નહીં પડે. અને સમજો કે એરો હોય તો તમને ખબર છે તો કે ડાબી જમણી હંમેશા ઉલટાવવાની છે. આપણે તમે આ રીતે જોશો એટલે તમારે બીજું કંઈ જોવું જ નહીં પડે. અને મોટા ભાગે જે વિરુદ્ધ લાગતો હોય એને પહેલાં આપણે રફ કરી દઈશું, એટલે જે સાચા લાગે એ જ રહે, એટલે પછી આપણે બીજા ઓપ્શનો જોવાની પણ જરૂર નહીં પડે, ટેલી કરવાની જરૂર નહીં પડે. થઈ જશે સાથે સાથે અને સમય પણ બચશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને જો તમે મારી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય.